દોસ્તો આજે સુરત આવ્યો છું. ગઈકાલે મેં પ્રોગ્રામ હતા, આજે એક પ્રોગ્રામ છે. ઘણા બધા યુવાનો મને એમ કહે છે કે બધા બિગ શોર્ટ સેલિબ્રિટીના ઇન્ટરવ્યૂઝ લો અને એને અમને બતાવો, એમાંથી વધારે ઇન્સ્પિરેશન મળે છે. ઘણા બધા ઇન્ટરવ્યૂઝ મેં અપલોડ કર્યા છે અને કરવાનું છું, પણ આજે અમે નસીબદાર છીએ કે હું સુરતમાં આવ્યો છું અને ગોવિંદ કાકા ધોળકિયા, જે લોકો ભગતના નામથી પણ સરસ રીતે કાકાને ઓળખે છે, મને ટાઈમ આપ્યો છે. એ ટાઈમે હું પહોંચી ગયો છું. આજે એમની જોડે થોડી વાતો કરીએ, કદાચ હું માનું કે તમને જીવનમાં કામ આવે તો મળીએ. ગોવિંદ કાકા, આજે યુવાનોને તમારા પાસેથી કંઈક શીખવું છે, એટલે મને એમ થયું કંઈક નવી વાત કરીએ. વેરી ગુડ. તમે સુરત કેમ આવ્યા પહેલાં મને એ કહો. ભાઈ, અમે ખેતીમાં કામ કરતા હોય એટલે ત્યાં તો ખેતર ને ઘર, અને શહેરમાં જવા મળે એટલે એમ થાય કે ચાલો શહેરમાં જવાનો સ્કોપ મળ્યો. તો મોટા ભાઈ કે કાલ ચાલ ગોવિંદા હીરા ગામમાં આવવું છે. મેં કીધું હાલો, એટલે એની સાથે આવી ગયા. ઓકે. અહીંયા સુરતમાં આવ્યા, તમારા બધા વિડીયો લોકોને ખ્યાલ છે, પણ એક ઘંટી કરી બે કરી, પણ એ બિઝનેસની એવી કઈ શરૂઆત થઈ કે જ્યાંથી તમે આજે 7,500 કરોડનું ટર્નઓવર કરતા થઈ ગયા, એવી કઈ શરૂઆત થઈ, ક્યાંથી થઈ? ભાઈ, એમાં એવું છે કે કારણ વગર કોઈ કાર્ય બનતું નથી. એટલે કોઈ કારણ એવું છે કે કર ભલા તો હો ભલા, એટલે આપણે કાંઈ એવા સપના નહોતા કે આપણે આવું મોટું થશે ને આવું થશે, પણ મેં ચલતા ગયા ઓર કારવા બનતા ગયા. કાકાને રોકું છું, એક વાત સમજો, આ જે ભણાવે છે, ધ્યેય ઊંચો રાખો, ટાર્ગેટ બનાવો, પ્લાનિંગ કરો, કશું કામ નથી આવતું. ઈમાનદારીથી, પ્રમાણિકતાથી મહેનત કરો તો કાકાએ કીધું એમ હમ તો ચલતે ગયે કારવા બનતા ગયા. સાંભળો કાકાને. હા, ધન્યવાદ. તો એમાં એવું થયું કે જ્યારે કોઈ પણ કામ કરીએ ને, એમાં 2-3 પોઈન્ટ બહુ મહત્ત્વના હોય છે. એક તો તમારી પાસે સત્યની તાકાત હોવી જોઈએ, સત્ય નંબર 1. બીજા નંબરમાં સખત મહેનત હોવી જોઈએ, અને ત્રીજા નંબરમાં કે તમારું વિઝન પણ હોવું જોઈએ. એટલે 3 વસ્તુ હોય તો પ્રગતિને કોઈ રોકી શકે નહીં. હવે સત્ય હું આપને એમ કહું કે અમે જ્યારે કારખાનું સ્ટાર્ટ કર્યું ત્યારે લોભા તો પ્રલોભનો તો ઘણા આવ્યા હતા. તો એક પ્રલોભન એવું આવેલું કે પહેલો જ લોટ લાવ્યા કાર વેપારીનો, અને મજૂરીથી લેબર એનું આપે 4 રૂપિયા. હવે વજન એમણે માગેલું 28%, મારે આવ્યું 34%, કારણ કે અમે 3 ભાગીદારને, 2 ભાઈનો એક શાળા ને એક એમનો ભાઈ, એટલે 5 જણા કામ કરતા હોય, નુકસાન આવ્યું નહીં. એટલે હવે એ ટાઈમે જો મોટા હીરા આપણે લઈ અને નાના હીરા મૂકી દઈએ તો ચાલે વજન, પણ ચોરી કરવી નહીં. એવું ડોંગરેજ મહારાજના હું પ્રભાવમાં, એટલે ડોંગરેજી મહારાજ એમ કહેતા કે સંપત્તિ અને સંતતિ એ પ્રારબ્ધ અનુસાર મળે છે, એના માટે પ્રયત્ન કરવાની જરૂર છે પણ પાપ કરવાની જરૂર નથી. આ દ્રઢ નિશ્ચય મનમાં કે કોઈ ખોટું બોલવાની વાત નહીં, ક્યાંય આવવી ન જોઈએ. એટલે જેણે મને લોટ અપાવ્યો તેને મેં કીધું કે અમારે 34% વજન આવ્યું છે, તો એ કે આવે જ નહીં. પણ મેં કીધું હવે અમારે તો નુકસાની નથી થઈ એટલે આવ્યું છે. તો એ કે તમે જો આ વજન લઈ જશો તો વેપારી એમ સમજશે કે માર્કેટમાંથી તમે મોટા હીરા લઈને આમાં નાખ્યા છે અને નાના લઈ લીધા, શું કામ બીજી વાર તમને માલ મળે. પણ મેં કીધું હવે આ સત્ય છે, હવે મારે શું કરવું? તો કે તમે જો આ લોટ આમનામ આપી જાઓ તો અમારું બગડશે, કારણ કે અમારે 28% ઉપર આવતું નથી. હવે એ અમને માલ નહીં આપે, અમને કે 34 લાવો, અમે કે જ લાવશું. તો મેં કીધું તમારું ન બગડે, તમારે જે કરવું એ કરો. એટલે મેં લોટ એમને હેન્ડ ઓવર કર્યો, એમણે મને 26% રીતે મેળવી દીધો અને હું વેપારીમાં આપી આવ્યો. એણે મને બીજો લોટ તરત આપી દીધો કાંઈ પણ બોલ્યા વગર, કારણ કે એને બરાબર હતું. હવે મેં વિચાર કર્યો કે વેપારીને 26% પૈસા કમાય છે તો હું 34% નહીં કમાવું. એટલે મેં વિચાર કર્યો કે મારે લેબરનું કામ નહીં જ કરવું, મારે મારું પોતાનું બનાવવું છે. હવે પોતાનું બનાવવું છે પણ માલ ક્યાં મળે એ તો ખબર જ નહીં, કે માલ મળે ક્યાં. એટલે આમ હીરા બજાર આ બાજુ છે પીપળાશેરીમાં, એ ખબર. એટલે હું હીરા બજારમાં એક ભવાનીના વડે, એક હીરાની ઓફિસ હતી, મારા ભાઈ બતાવેલી કાંઈ રાજ કપૂરની ઓફિસ છે, તો હું ત્યાં ગયો સાયકલ લઈને. તો ત્યાં એક ભાઈ, એના નાના ભાઈ વસંતભાઈ બેઠા હતા. હું તો હજી દાદર અડધો છીડ્યો એટલે મેં એ ભાઈને ભાળી ગયો. એટલે મેં પૂછ્યું મારે હીરા લેવા છે, તો કે તમારે રોકડેથી લેવા છે? મેં કીધું હા. તો મને કહે કે અહીંયા તો ન મળે પણ તમારે રોકડેથી લેવા છે, હું તમારે હારે આવું, મને દલાલી આપજો. મેં કીધું હાલો. તો એણે મને 4 ઓફિસો બતાવી અને આ ભાવ ને આ ભાવ, પણ ભાવની મને ક્યાં ખબર હતી સાચો હું ને ખોટો હું. એટલે મેં જ્યાં
ભાવ હતો એક જ ભાવ કીધો 91 પછી ઓછા ન કર્યા, એટલે મેં કીધું આને ત્યાંથી લેવાય. એટલે એ હતા બાબુભાઈ રીખવચંદ અને ભાનુભાઈ ચંદુલાલ શાહ, બેની ભાગીદારી પેઢી હતી. એટલે ત્યાંથી મેં કીધું 5 કેરેટ આપો. એ કે 5 કેરેટ કટ ન થાય, તમારે 10 લેવી પડે. હવે મારી પાસે મૂળ 500 રૂપિયા, હવે 10માં મારે જોઈએ 910 રૂપિયા, અને 10 રૂપિયા દલાલી તો 420 રૂપિયા ઘટે. તો મેં કીધું મારી પાસે પૈસા નથી. તો કીધું ઘરે આવીને દલાલ લઈ જશે. પણ મારા મનમાં કીધું ઘરે ક્યાં છે. એટલે 500 રૂપિયા લઈ અને હું એ 10 કેરેટ કાપી વસંતભાઈ આર્ય ઘરે આવ્યા. તો એ મારા લગ્નનો જ થયા, એટલે અમે મોટા વિરજીભાઈ અમારા પાર્ટનરને ઘરે જ રહેતા હતા. તો મેં એને જઈને કીધું બપોરે કે વિરજીભાઈ હવે આને 420 રૂપિયા આપવાના છે અને આપણે આ રફ લાવ્યા. મને કે ભગત અહીં ક્યાં ફદો હતો, કારણ કે એની પાસે નહોતા. તો પછી એમણે એમની વાઇફને કીધું કે 200 રૂપિયા મેં તને આપ્યા રૂમ ખર્ચાના લઈ પાછા, અને 200 રૂપિયા બાજુવાળા પાસેથી ઉછીના લીધા, અને 20 રૂપિયા એને ખિસ્સામાંથી આપ્યા. આ પહેલો ધંધો. આખી વાતમાં તમે એક વાત સમજ્યા, નીકળ્યા ત્યારે ખબર નથી ક્યાંથી માલ લઈશું, પેમેન્ટ ક્યાંથી કરશું ખબર નથી. કોઈ માણસ અપાવે છે, પણ એટલી ઈમાનદારી પ્રમાણિકતાને એક માણસે એક જ ભાવ કીધો, ભાવતાલ ન કર્યો, એની પર એમણે વિશ્વાસ કર્યો, અને એ એક જ થિયરી પર આજે 7,500 કરોડના ટર્નઓવર SRK ડાયમંડ્સ પહોંચે. કાકા તમે બિઝનેસ શરૂ કર્યો પછી લગ્ન ક્યારે થયા? લગ્ન કારખાનું ચાલુ કર્યા પછી 1 વર્ષે થયા, કારણ કે સંબંધ તો નાનપણમાં થઈ ગયેલો હતો. એટલે એકને રોકું છું, નાનપણમાં એટલે મા બાપે નક્કી કરી દીધેલું. હા, એટલે એમાં એવું જોતું કે મા બાપે ને મારા મોટા બેન સાસરે હતા નાની વાવડી, એટલે મારા બેન બનેવી એ નક્કી કરી દીધેલું. તમને પૂછેલું એ વખતે? ના 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 ના, જીવન સાથી નક્કી હોય છે એના માટે ટાઈમ બગાડવો નહીં. કાકા તમારી સામે બેઠા. મા બાપ જે છે ને એ તો આપણા ભગવાન કહેવાય, કારણ કે મા બાપ ને હિસાબે તો આપણે આ સૃષ્ટિમાં દુનિયામાં છીએ. પણ સૌ સૌના સ્વભાવ અલગ હોય. મારા ફાધર પાસેથી અમે સત્ય નિષ્ઠા અને ખુમારી સખત મહેનત શીખ્યા, અને મારા મધર પાસેથી લાગણી. એટલે જે મારા મધર તો સાક્ષાત લાગણીનો જ અવતાર હતા, એટલે એમને હિસાબે જે આ બધું છે, જે આખું, કારણ કે સ્વભાવથી જ આખી દુનિયા ચાલે છે લાગણીથી. એટલે લાગણીના જે ગુણ અમારા મમ્મીના આવ્યા બાના, એને હિસાબે આજે અમે અહીંયા પહોંચ્યા છીએ. તમારા બા બાપુજીમાંથી કોઈ છે અત્યારે? ના, અત્યારે કોઈ નથી, કારણ કે બા ગયા એને 15 વર્ષ થઈ ગયા અને બાપુજી ગયા એને 6 વર્ષ. અચ્છા, તમે કેટલા ભાઈઓ છો? અમે 5 ભાઈ, મારો 4th નંબર. અચ્છા, તમે 5 ભાઈઓ આજે સાથે જો બિઝનેસમાં? ના, બિઝનેસમાં અમે 4 ભાઈ સાથે. સૌથી મોટા ભાઈ હતા ને એ પહેલેથી અહીંયા રહેતા સેપરેટ, એટલે એમના 2 દીકરા બી સેપરેટ, પણ એમને સારું છે. વેલ સેટ. અને તમે 4 ભાઈઓ અત્યારે બિઝનેસ? 4 ભાઈ અને 1 મારા બેન ના દીકરા, એટલે એક. હા, એટલે આમ તમે જુઓ સંયુક્ત પરિવાર, એક એક ભાઈ 4 બિઝનેસ કરે, પણ 4 ભાઈ એક જ બિઝનેસ કર્યો, એટલે સંયુક્ત પરિવારમાં આપણા દેશની જે ભાવના હતી એમને કુદરતી અને પૂરેપૂરી ચરિતાર્થ કરી છે, એટલે જ કદાચ આ લેવલે પહોંચ્યા છે. ખાસ કાકા માટે તમને એ જાણવું હતું કે પૈસા તો તમે કમાવો છો, તમારી કંપની કમાય છે, પાપ અને પુણ્ય વિશે શું કહો છો? કોને પાપ કહેવાય, કોને, ટૂંકમાં હો, કોને પુણ્ય કહેવાય? ભાઈ, પુણ્ય અને પાપની વ્યાખ્યા સૌ સૌની જેટલી દ્રષ્ટિ હોય એટલું અલગ અલગ હોય. મારી દ્રષ્ટિએ કંઈ પણ સત્ય કામ કરવું, સત્ય બધાનું અલગ હોય, સ્વાર્થવાળું હોય. મારું સત્ય અલગ હોય ને તમારું અલગ હોય, પણ મારું પોતાનું એમ કહેવાનું કોઈને ન નડીએ એ પુણ્ય છે. કોકનું ભલું થાય એવું વિચારીએ એ પુણ્ય છે. કોકનું જરા પણ ખરાબ થાય, ખોટું કરીએ એ પાપ છે. પાપ અને પુણ્ય ધર્મગુરુની વ્યાખ્યા કરતા એક પ્રેક્ટિકલ વાત આપણને ગોવિંદ કાકાએ કરી. અત્યારે કાકા સૌથી વધારે હું સમાજમાં જે જોઉં છું, લોકો ડિપ્રેસ છે, હતાશ છે, ભણેલા જેમ વધારે ભણે ને એમ વધારે ડિપ્રેશનમાં આવે, જેમ વધારે ડિગ્રી મેળવે ને એમ ટેન્શનમાં આવે. તો અને તમારા જેવા લોકો જે 4-6, 10 ચોપડી ભણેલા છે, હું 50 જણને ઓળખ્યું છું, બધા અબજોપતિઓ છે, કરોડપતિઓ છે, તો આમાં ક્યાં ચૂક થાય છે? આ ભણેલા ડિપ્રેશનમાં તમારા જેવા અવરો આટલા રૂપિયા કમાય, એમાં એમાં તમે કઈ વાતને જુઓ છો કે આ ખોટી છે? એજ્યુકેશનમાં કંઈ પ્રોબ્લેમ છે એવું લાગે તમને? ના, એટલે હું થોડું જુદું માનું છું કે ભણેલા હોય ને એની પાસે બુદ્ધિ વધી ગઈ હોય,
અને જીવન છે ને એકલા બુદ્ધિથી નથી જીવાતું, જીવન બુદ્ધિથી નથી જીવાતું, આ લખી રાખ્યું, એકલી બુદ્ધિથી, હા એકલી બુદ્ધિથી નથી જીવાતું. કારણ કે ડોંગરેજી મહારાજ એમ સમજાવતા કે બુદ્ધિ છે ને વિવેક પૂરતી છે, બાકી જીવન હૃદયથી જીવાય છે. એટલે અમે એવું છે કે બધાય ભણેલા પણ ઘણા હૃદયથી જીવે છે, કાંઈ બધા જ એવા નથી હોતા. પણ એક વસ્તુ નક્કી છે કે જ્યારે વધારે ખબર પડે, વધારે બુદ્ધિશાળી થાય, એટલે એની અપેક્ષાઓ વધી જાય, અપેક્ષાઓ વધી જાય એટલે એને ડિપ્રેશન આવે. હા, એટલે ભણવાથી બુદ્ધિનો વિકાસ થાય છે, આધ્યાત્મિક લાઈન જવાથી આનો વિકાસ થાય છે. બુદ્ધિ એ નોકર છે, આ શેર છે, આ વાત અહીંયા ચરિતાર્થ થાય છે. કાકા, તમારા જીવનમાં એવો કોઈ સમય આવ્યો જ્યારે તમને એમ થયું કે હવે આ બધું છોડ દેવું પડશે, આ ધંધો, એવો કોઈ આવ્યો કે તમને એમ થયું કે હવે આમાંથી તો કંઈક બચવાની જગ્યા જ નથી, ચાલો આટલું બધું નુકસાન કેવી રીતે કવર કરશું, એવો કોઈ સમય આવ્યો? એટલે એવું છે કે જે પણ જંગલમાં રહેતો હોય ત્યાં તો શિકારી પશુઓને પક્ષીઓને મળવાના જ, એ તો એવું થયા જ કરે. એમ આપણે જ્યારે તમે આ ધંધામાં છો, દરિયામાં માણસ રહેતો હોય તો મગર તો મળવાના જ. એમ ધંધામાં 50 વર્ષમાં છડ ઉતર તો બહુ આવી હોય, પણ છતાં દર વખતે ભગવાને રક્ષણ કર્યું છે. એક એક્ઝામ્પલ કે 2008માં વર્લ્ડ રિસેશન આવ્યું, એની અસર ડાયમંડ દુનિયામાં પણ આવી, અને એ ટાઈમે એક સાથે પોલિશ ડાયમંડમાં ફિનિશ ગુડમાં 30% ભાવ એક જ મહિનામાં તૂટી ગયો. એટલે બધાની પાસે જે સ્ટોક હોય, હવે સ્ટોક ઘણા વાર પોતાની મૂડી કરતાં વધારે હોય, એમાં 30% તૂટી જાય તો ઘણાને અડધી મૂડી વહી જાય, ઘણાને આખી મૂડી વહી જાય, અને ઘણાને પોતાના પૈસે ધંધો કરતા હોય અને 30% જ જાય. આવું તો બધું થયા જ કરે. અમારે પણ એવું જતું કે ભાઈ આટલું બધું જ્યારે આ સ્ટોક છે ને 30% ઘટી ગયા, હવે શું કરશું, અને હવે કંપની કાલ હવારે હજી વધારે નુકસાન જાય, કંપની ચાલુ રાખીએ અને વધારે નુકસાન જાય તો આમાંથી બચવું કેવી રીતે? એટલે આપણે કીધું કે ભાઈ હમણાં દિવાળીનું વેકેશન એક મહિનો છે, ખુલતા વેકેશનમાં વિચારશું. ખુલતા વેકેશનમાં વિચાર્યું કે હવે આપણે આમાંથી 50% સ્ટાફને છૂટો કરી દઈએ, કારણ કે અત્યારે જો આ પ્રોડક્શન કરીએ અને 30% નુકસાન જાય તો કંપની બચે નહીં. તો મેં બધાએ અમારા પાર્ટનરો એટલે બધા ભાણાને ભત્રીજા બધાને કીધું કે જુઓ આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તોડી ન નખાય, કારણ કે આજે જે આ 6000 માણસોનો સ્ટાફ છે, આપણું કામ છે, આપણા સપ્લાયરને સપોર્ટ કરવો પડે, આપણા બાયરને માલની જરૂર હોય, આપણા જે અત્યારે જે બધા કામ કરે, એટલે આપણે ચાલુ રાખીએ જોઈએ તો એનો સમય ઘટાડીએ, 30-40% પ્રોડક્શન ડાઉન કરી નાખીએ, પણ માણસો કોઈ છૂટા નહીં થાય. તો એ લોકોએ એમ કીધું કે જ્યારે આગ લાગે ત્યારે જેટલું બચે એટલું બચાવી લેવાય. એમ અત્યારે તો આખું માર્કેટમાં આગ લાગી છે, વિશ્વમાં આગ લાગી, તો અત્યારે હવે આપણે નાનું થઈ જવાય અને 50% સ્ટાફને છૂટો કરી અને આપણે અત્યારે બચાવી લેવાય. એટલે મેં એ લોકોને એમ કીધું કે આપણું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે નંબર વન એ તોડાય નહીં. કેમ કે આજે ડાયમંડમાં જો માનો કે આવવું હોય ટાટા બિરલાને કે ભાઈ રિલાયન્સને કે 10,000 કરોડ લઈને આવવું છે અને એને કટિંગ પોલિશિંગ ડાયમંડનું કામ ચાલુ કરવું હતું, નહીં કરી શકે, કારણ કે એની પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી. ઇન્ફ્રાસ્ટ્રક્ચરને 5-10 વર્ષ લાગે, આપણી પાસે રેડી છે એટલે એને તોડાય નહીં. આપણે માનીએ છીએ કે આપણી પાસે પૈસા બુક્સમાં છે એટલા, ના, આપણી પાસે આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ મોટી મૂડી છે, એટલે આ મૂડીને આપણે તોડાય નહીં, નંબર વન. બીજા નંબરમાં મેં કીધું કે આપણો જે સ્ટાફ છે એ આપણા બધા ફેમિલી મેમ્બર છે, આપણે એને કહીએ છીએ SRK ફેમિલી મેમ્બર, આપણે કોઈને વર્કર કહેતા નથી, કોઈને માણસ કહેતા, આપણે બધાને કહીએ છીએ સ્ટાફ મેમ્બર. તો આપણા જ ફેમિલીના માણસો ક્યાં જાય? જ્યારે કંપનીમાંથી માનો કાલ ફિનિશ થઈ જાય અને નીકળવાનું હોય તો એ ઘારે આપણે બધા સાથે નીકળશું, પણ આપણે કંપનીમાં છીએ ત્યાં સુધી આપણા ફેમિલી મેમ્બરો અંદર રહેશે. કાકાને વચ્ચે ઇન્ટરપ્ટ કરું છું, રિસેશન દુનિયાભરની કંપનીઓ છટણી કહેવાય, છૂટા કર્યા ત્યારે એમણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ન તોડવું, અને સ્ટાફ હોય કે પાર્ટનર હોય, એક ફેમિલી છે, એમાંથી ઓછા ન કરવા, ધંધાનું જે થવું હોય થાય, આવો આકરો નિર્ણય 2008માં ગોવિંદ કાકાએ લીધેલો સામનો સ્વીકાર. અને એનો ફાયદો, કારણ કે અમારે તો ભગવાન, બધી અમારી કંપની ચલાવે છે ભગવાન, કેમ કે ભગવાનના નામથી છે. ડોંગરેજી મહારાજ એમ કહેતા કે તમે કોઈ કાર્ય ચાલુ કરો તો ભગવાનને સાથે રાખીને કરો, ભગવાનનો ભાગ રાખો અને ભગવાનના નામથી કરો. એટલે અમે ભગવાનના નામથી, રામ અને કૃષ્ણ બે ભગવાનવાળા હતા એટલે રામકૃષ્ણના નામે ચાલુ કર્યું, હવે લક્ષ્મી તો જોઈએ એટલે શ્રી રામકૃષ્ણ કર્યું. એટલે
એટલે અમારું ધ્યાન ભગવાન રાખે એટલે ભગવાને બુદ્ધિ આપી, કારણ કે ગીતામાં ભગવાને કીધું છે દદામી બુદ્ધિ યોગમ તમ, એટલે બુદ્ધિદાતા હું સૌ, એમ ભગવાને ખુદ પોતે કીધું છે. એણે એવી બુદ્ધિ આપી, આપણે તો કાંઈ છીએ નહીં, એટલે એણે બુદ્ધિ આપી અને આપણે જ્યારે કોઈને છૂટા ન કર્યા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર રાખી મૂક્યું. હવે 2-3 મહિનામાં શું થયું, રો મટીરિયલના ભાવ ડાઉન થઈ ગયા, એટલે પોલિશ ગુડના 70 પૈસા થઈ ગયા હતા પણ રો મટીરિયલના 50 પૈસા થઈ ગયા. એટલે આજે 50 પૈસામાં માલ લો, 70 પૈસામાં વેચી નાખો. એટલે બીજા કોઈ પાસે માર્કેટમાં બધાને આ પ્રોફિટ થતું હતું પણ બીજા ઇન્ફ્રાસ્ટ્રક્ચર તોડી નાખ્યા હતા. એટલે જેની પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હતું એને જ લાભ મળે. આપણી પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એકદમ રેડી હતું, એનો લાભ આપણને મળ્યો. એટલે અમારી કંપની 2007માં ઇન્ડિયામાં 20 નંબર પર હતી, એ 4th નંબર પર આવી ગઈ 2 વર્ષમાં 9th માં. તમે જુઓ, ભાવનાઓ, કોઈ સ્વાર્થ નહીં, કોઈ ગણિત નહીં, રો મટીરિયલના ભાવ તૂટી જાય, પોલિશના ભાવ તૂટી જાય, એટલે બેલેન્સ કુદરત કરાવે એવી એવી અડગ શ્રદ્ધા ઈશ્વર ઉપર, અને ત્યારે આ કંપની આજે 7,500 કરોડના ટર્નઓવરે પહોંચે. હવે કાકા, જીવનનો ધ્યેય શું છે? હવે તમે તો બધું 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 સેટ થઈ ગયું છે, આમ આજે તમને કોઈ પૂછે કે હવે શું, આમ જીવનનો ધ્યેય, બાકીના જીવનનો શું છે, તો શું કહો? એટલે એમાં એવું છે કે તમારા એક્સેપ્ટેશન મુજબ એમાં જવાબ નહીં મળે. કારણ શું છે કે મારો ધ્યેય છે ને, કહેતા બી નહીં, પણ તમે જો કહી શકો કે આ ઉપર આ લેવલે આધ્યાત્મિકતા અને ભૌતિકવાદના શિખર પર તમે બેઠા છો, તો હવે જીવનમાં શું એમ થાય કે મરતા પહેલાં આટલું તો કરવું છે? ના, એટલે હું એ જ કહું છું કે મરતા પહેલાં કંઈ કરવાનું બાકી જ નથી. જો એટલે અત્યારે ડોંગરેજી મહારાજ એમ કહેતા કે તમે બધી તૈયારી કરો છો પણ કોઈ દે મરવાની તૈયારી કરો છો, એ સત્ય છે. એટલે મેં મારી 37 વર્ષની ઉંમર થઈ ત્યારે મેં મરવાની તૈયારી કરી નાખી છે, એના પછી આ 30 વર્ષ તો વધારાના ગયા છે. એટલે આ મારે કોઈ અપેક્ષા, હું પ્રેઝન્ટમાં જ જીવું છું, ફ્યુચરમાં કોઈ ચિંતા કરતો નથી. ભૂતકાળને ભૂલી જાઓ, વર્તમાનને સુધારી લો અને ભવિષ્યની કોઈ ચિંતા કરવી નહીં. હવે તમે બરાબર, આ તો ફિલોસોફિકલ વાત, તમને ગમી મને ગમી, લોકોને કદાચ ગમે મને, એમાં રસ નથી, પણ ભગવાન અબ્બી હાલ અહીંયા આવી ગયા એમ કે ગોવિંદ કાકા હાલ જ તમને લઈ જવાના છે. એક એક સેકન્ડ, આઈ એમ રેડી નાઉ, બાકી નથી, બિલકુલ નહીં. ક્યાં વાત, બિલકુલ નહીં, બિલકુલ નહીં. જો જે મોક્ષની વાત કરીએ છીએ, જે મૃત્યુની વાત કરીએ છીએ, જીવનની તમામ તૈયારીઓ કરીએ છીએ પણ મૃત્યુની તૈયારી કરતા નથી, એક એવો માણસ તમારી સામે આજે મેં રજૂ કર્યા છે કે જેમને તમે જુદી રીતે હાર્ડકોર બિઝનેસમેન, ગોવિંદ કાકા બહુ હાર્ડકોર બિઝનેસમેનની એમની છાપ છે, પણ આટલો સોફ્ટ, પરિવારને સાથે લઈને ચાલે, ખરાબ સમયમાં કોઈને પણ ક્યાંય છૂટા નહીં કરવા, અને એ ભાવના સાથે કુદરત એને મદદ કરે અને આજે આ શિખર પર અભણ માણસો જે સુરતથી, એમની એક વાત તમે સાંભળો તો, જેને રિક્ષા પહેલી વાર જોઈ હોય 3 મહિનાની, એ માનસિકતાવાળા લોકો આજે ભણેલા ઘણેલા લોકોને નોકરીઓ રાખે છે, 6-7 હજાર લોકોનો સ્ટાફ છે. હું માનું છું કે આજે તમને ખૂબ મજા આવી હશે, ફરીથી બીજી વાર કોઈ આવી જ હસ્તી સાથે આપણે ઇન્ટરવ્યૂ કરશું. કાકા, તમે મને સમય આપ્યો, ધન્યવાદ, આજે મને મારી વાતોના જવાબ આપ્યો માટે તમારો ખૂબ. સંજયભાઈ, તમારી જેવા વ્યક્તિ વિશેષ અમને વાતો કરવા મળે એ જ અમારા સદભાગ્ય છે ભાઈ. ધન્યવાદ. અમારે તો ખૂબ જ ફોલો કરું છું, બધા જ વિડીયો મને મોઢે છે. ધન્યવાદ ખૂબ આપી, એ તો તમારી મહાનતા છે, બાકી આ દુનિયામાં કોઈ સાંભળવાલ જ નથી. માલ લીધો, પરિવાર સાથે આવ્યા, બધું જ મને ખ્યાલ છે. ધન્યવાદ, સૌભાગ્ય છે કે તમારા જેવા લોકો જોડે ઇન્ટરવ્યૂ કરવા મળ્યો. ફરીથી મિત્રો બીજી વાર કોઈક સરસ માણસ જોડે વાતચીત કરશું. થેન્ક યુ.